ગમે ત્યારે ભૂખ લાગે ને જીજુબેન, ત્યારે કેળા એકદમ હાથ વગો ફ્રૂટ છે, એકદમ ઇન્સ્ટન્ટ એનર્જી મળી જાય, અને બીજું કંઈક ના ખાવ તો ચાલે. એક્ઝેક્ટલી. ઘણી વખત આપણે ઉપવાસ કે એવું કરતા હોઈએ ત્યારે મેક્સિમમ આપણે કેળા ઉપર જ રહેતા હોઈએ છે, એક બે ખાઉન પેટ ભરાઈ જાય. મારે તો એવું જ છે. સુપર ફૂડ ની કેટેગરીમાં આવે, સુપર ફ્રૂટ ની કેટેગરીમાં, બરાબર. હવે એકલા તું કેળા જ ખાય ખાય કરે, એમાંથી રેસીપી કેટલી બનાવે? મને સ્મૂધી બહુ સરસ આવડે છે, તો હું કેળાની સ્મૂધી બી બનાવી દઉં છું. અને બીજું સેલેડમાં કે એવું કંઈક ચાલે, ફ્રૂટ સેલેડમાં. પછી બસ હવે એટલા બધા ઓપ્શન મને નથી આવડતા, તો ચાલ એ ઓપ્શન હું તને આપી દઉં. તો આજે કઈ કઈ વાનગીઓ બનશે? અત્યારે આપણે પ્રથમ પાકા કેળાનો ઉપયોગ કરીશું અને એમાંથી એકદમ મસ્ત મજાનો કેળાનો શીરો બનાવીએ છે. ઓકે. અને એ પછી કાચા કેળા લઈશું અને એમાંથી એકદમ સરસ મજાની ચટપટી એવી કાચા કેળા અને શિંગદાણાની ચાટ લઈએ છે. શું વાત છે, એટલે બંને એકદમ અલગ જ રેસિપીઝ છે. યસ. ઓકે. તો તમારા ઘરે પણ કેળા તો આવતા જ હશે ને, પણ કેળામાંથી વાનગીઓ કેટલી તમે બનાવો છો? તો ચાલો આજે કેળામાંથી વાનગીઓ શીખીએ અને સાથે વ્યુઅરની રેસિપીઝ પણ છે. શરૂ કરીએ ફોર્ચુન ટ્રેડિશનલ બાસમતી રાઈસ પ્રસ્તુત રસોઈ શો, પાવર્ડ બાય શ્રી હરિ રેડી ટુ કુક મસાલા અને સીઝન્સ ટી. સીઝન સૌથી પહેલા શીરો બનવાનો છે અને એ પણ પાકા કેળાનો. યસ. મને તો બહુ જ ભાવશે. ખાસિયત શું કહી શકીએ આની? મિત્તલ, આ શીરો મેં કેમ લીધો એનું તને હું રીઝન કહું કે શીરો એક એવી વાનગી છે કે જે એકદમ કોમન છે છતાં પોપ્યુલર છે. યસ, બરાબર છે. દરેકના ઘરમાં શીરો વાર તહેવારે બનતો જ હોય અને અમુક પ્રસંગે તો શીરો જ બને, જ્યારે જે બનતું હોય એ થતું જ હોય. બરાબર છે. અને બીજું કે ઘણી વખત આટલી કોમન અને આટલી પોપ્યુલર રેસીપી બનાવવામાં થોડી મુશ્કેલી આવતી હોય અથવા તો એકદમ સરસ નથી બનતો, બરાબર છે. એવો જો પ્રોબ્લેમ આવતો હોય, કદાચ એવો પ્રોબ્લેમ તમને પણ આવતો હોય, તો અત્યારે આપણે એ પ્રોબ્લેમનું સોલ્યુશન લાવીએ છીએ અને ખૂબ જ સરસ હેલ્ધી ઓપ્શન પણ મળશે. તો આ બધા કારણોથી અત્યારે આપણે આ કેળાનો શીરો લીધો છે. બરાબર છે. તો શરૂ કરીએ. યસ. ઘી લઈએ છે, બે ચમચી છે, બે મોટી ચમચી ઘી લઈશું. સૌથી પહેલી વાત, અત્યારે આપણે કેળાનો જે શીરો બનાવીએ છે એનું કોમ્બિનેશન સોજી સાથે કરેલું છે, બરાબર. હવે સોજીનો શીરો લઈએ તો એમાં ઘીનું પ્રમાણ એકદમ માપમાં લેવાનું. ઘઉંનો લોટ જે લેતા હોઈએ અને એમાં જે શીરો બનાવીએ એના કરતા થોડું ઓછું જાય. અચ્છા. હા, બરાબર. તો એ એક ધ્યાન રાખવાનું, એટલે ઘી શીરો બની ગયા પછી બહુ જ છૂટું ન પડે. ઓકે. હા, માપનું આવવું જોઈએ, એકદમ લસલસતું ઘી દેખાવું જોઈએ પણ છૂટું પડવું ન જોઈએ. બરાબર. નીતરવું ન જોઈએ. હા, એ ધ્યાન રાખવાનું. ઓકે. કારણ કે શીરો તો હંમેશા લસલસતો જ સારો લાગે. લસલસતો પણ નીતરવું ન જોઈએ, ઘી થાળીમાંથી છૂટું ન પડવું જોઈએ. રાઈટ. ઓકે. ઘી પણ ગરમ થઈ ગયું. ઓકે. હવે અડધો કપ સૂજી લઈએ છે. યસ. અને આમાં મોટા દાણાવાળી સોજી લેવાની? હા, મોટા દાણાવાળી. ઓકે. અને સૌથી પહેલી ધ્યાનમાં રાખવા જેવી વાત કે સોજીને એકદમ ધીરા તાપે શેકવાની. અચ્છા. ઓકે. જ્યારે પણ આપણે કોઈ સ્વીટ ડીશ બનાવીએ ત્યારે થોડી ધીરજ ધરવી જરૂરી છે. થોડું ઘી લઈશ. ઓકે. થોડું ડ્રાય લાગે છે. હા. એવું ક્યારેક લાગે ને, કેમ કે ઠરેલું ઘી હોય એટલે કદાચ તમને જો માપનો અંદાજ ન આવે ને, તો આવી રીતે સોજી ઉમેર્યા પછી ઘી લઈ શકાય. બરાબર છે. ઓકે. સોજી શેકાય ઘીમાં. યસ. એટલે સુગંધ આવી જાય. બરાબર છે. યસ. અને સાધારણ કલર ચેન્જ થાય. બરાબર. ખબર પડી જાય કે શીરો બને છે. હા. હવે જેટલી સોજી છે એનાથી ડબલ દૂધ લઈએ છે. અચ્છા. માપીને જ લેવાનું. હા. ઓકે. અને એ પછી પાકું કેળું. અત્યારે થોડા મીડિયમ સાઈઝના કેળા છે એટલે હું બે કેળા લઉં છું. ઓકે. અને આવી રીતે
સમારીને જ લઈએ છે, પછી અંદર થોડું સ્મેશ કરી દેવાનું. અચ્છા, ઓકે, એટલે પલ્પ નથી લેતા? ના, પલ્પ લઈએ ને તો થોડી ચીકાશ પડે. હા, હું એ જ વિચારતી હતી કે કેળા છે અને શીરો બનશે તો ચીકણો નહીં લાગે. નહીં, આવી રીતે પીસીસ કરીને લઈએ ને તો નહીં થાય. બરાબર. અને આના માટે આપણે કેળા કેવા લેવાના? પાકા જોઈને લેવાના, પછી બહુ જ પાકા પણ ન હોવા જોઈએ. અને કાચા ન હોવા જોઈએ. ઘણી વખત કેવું બને છે કે કેળા થોડા કાચા આવ્યા હોય તો એ ન થવું જોઈએ. ઓકે, બરાબર. એટલે થોડા કડક હોય એવા નહીં લેવાના? નહીં. બરાબર છે. જો હવે આ રીતે આપણે એને હલાવતા જઈશું અને સ્મેશ કરતા જઈશું. બરાબર છે. અને કેળું છે એટલે તો બહુ જલ્દી થઈ જાય. હા, અને થોડા પીસીસ પણ ખાવામાં આવે તો સરસ સરસ લાગે. રાઈટ. જો આ રીતે સ્મેશ કરતા જઈએ છે. બરાબર છે. તમને એક સરસ મજાની ટીપ આપું. અત્યારે શીરો બનાવતી વખતે મેં કેળા તો અંદર લઈ લીધા અને કેળાની જે છાલ છે એને સાઈડમાં કાઢી. એ જે છાલ છે એ પણ એટલી જ ઉપયોગી છે. અચ્છા. હા, ડ્રાય સ્કીન માટે ખાસ કરીને. હા, રાઈટ. જો પગની એડી તમારી ડ્રાય હોય તો એના ઉપર તમે છાલ લગાવી શકો. ઓફકોર્સ. અથવા તો આંખ નીચે કાળા કુંડાળા પડ્યા હોય ત્યારે પણ એ સ્કીનનો ઉપયોગ કરી શકો. બરાબર છે. જો કેળા આવી રીતે સ્મેશ કરી લીધા છે. ઓકે. અને દૂધ એકદમ બળી ગયું. હા, એકદમ. આપણે કોઈ પણ શીરો બનાવીએ ને ત્યારે આ સ્ટેપ ખાસ ધ્યાન રાખવાનું. દૂધ કે પાણી જે પણ આપણે ઉમેરતા હોઈએ એ બળી જાય એ પછી એમાં ખાંડ નાખવાની. ખાંડ કે ગોળ. હા હા, ઓકે, ફાઇન. હવે અડધો કપ સોજી હતી અને મેં બે મીડિયમ સાઈઝના કેળા લીધા છે એટલે લગભગ હું અત્યારે 5 કપ થી 1 ચમચી જેટલી વધારે ખાંડ ઉમેરું છું. પછી આપણે ચેક કરી લઈશું. કેળા છે ને એટલે ખાંડ આપણે ચેક કરીને ઉમેરવી પડશે. રાઈટ. ઘણી વખત એકદમ ગળ્યા કેળા હોય અને ઘણી વખત એટલી બધી મીઠાશ ના હોય. ના હોય, બરાબર છે. અને તમે ખાંડ વગર પણ કરી શકો. અચ્છા. જેને ઓછું ગળપણ ખાવું છે, નેચરલ શુગર લેવી છે, બરાબર, તો ખાંડ વગર પણ આ શીરો કેળાના ગળપણથી પણ તમે બનાવી શકો. ઓ, અચ્છા, ઓકે. તો પછી ત્યારે આપણે કેળાની સાથે બીજું કોઈ ફ્રૂટ ઉમેરી શકીએ? કેળા એકલા લો તો ટેસ્ટ વધારે સારો આવશે. રાઈટ. જો ખાંડ બધી ઓગળી ગઈ છે અને પાણી પણ એનું, ખાંડનું પાણી પણ બળી ગયું છે અને શીરો આ રીતે છૂટો થવો જોઈએ. આ ખાસ ધ્યાન રાખવાનું. રાઈટ. બરાબર. રાઈટ. અને એકદમ સરસ શાઇન આવી ગઈ છે. હા. ઇલાયચી પાવડર લઈશું. ઓકે. 1 ચમચી. હવે શીરો સાઈડમાં મૂકી દઈશું. શીરો આપણે સાઈડમાં મૂકી દીધો. હવે કાજુ બદામને ઘીમાં શેકીને શીરામાં ઉમેરી દઈએ. અરે વાહ. ઓકે. હવે ઘીમાં કાજુ. કાજુ કેટલા લઈએ છે? લગભગ 2 ચમચી લીધા છે. કાજુ ફાળા છે. કાજુ થોડા શેકાવા આવે એટલે બદામ લઈએ છે. બદામના ટુકડા છે. હા, એ પણ 2 ચમચી છે. કિશમિશ લઈએ છે. 2 ચમચી. શીરામાં ઉમેરી દઈએ. કેળા સાથે અત્યારે આપણે ઇલાયચી લીધી છે એટલે બીજી કઈ ફ્લેવર જાય? ફ્રેશ ફ્રૂટની જો ફ્લેવર કરવી હોય તો કેળા અને કોપરું. અચ્છા, એનું કોમ્બિનેશન પણ. ફ્રૂટ બીજા કોઈ લઈએ ને, સિટ્રસ ફ્રૂટ એ નથી જતા, પણ એની સાથે જે બ્લેન્ડ ફ્લેવર છે ને એ વધારે સૂટ કરે. તો તમે કોપરું લઈ શકો છો. પછી અત્યારે આપણે આ જે કાજુ બદામ છે એને એના ટુકડા કરીને લીધા, પણ આખી ફ્લેવર જો તમારે શીરામાં આપવી છે તો બદામનો પાવડર છે કે અખરોટનો પાવડર છે એવું કરીને પણ લેવાય. ઓકે. અને આમ આવા ટ્રેડિશનલ વે માં વધારે સારું લાગે, પણ કદાચ થોડુંક ફેન્સી લુક આપવું છે તો તમે કોકો પાવડર કે એવું કઈ ઉમેરી શકો છો. બરાબર. પણ મને આવું દેશી વધારે લાગે. હા, આવું સરસ લાગે. હા. શીરો રેડી છે, સર્વ કરી લઈશું. યસ.
પ્લેટમાં લઈ લઈશું. બદામથી ગાર્નિશ કરીએ છે, કેળાની સ્લાઇસ મૂકીએ છે, તો રેડી છે સરસ મજાનો હેલ્ધી તેવો અને કોઈ પણ ટાઈમે તમે બનાવી તરત ખાઈ શકો એવો કેળાનો શીરો. કેળાનો શીરો બનાવવા માટે જોઈશે ઘી 2 મોટી ચમચી, સોજી 1/2 કપ, દૂધ 1 કપ, પાકા કેળા 2 નંગ, ખાંડ 1 કપ, ઇલાયચી પાવડર 1 ચમચી અને સામગ્રીમાં જોઈશે ઘી 1 ચમચી, કાજુના ફાળિયા 2 ચમચી, બદામના ટુકડા 2 ચમચી, કિશમિશ 2 ચમચી. ગાર્નિશિંગ માટે જોઈશે બદામ અને કેળાની સ્લાઇસ. કેળાનો શીરો બનાવવાની રીત: એક પેનમાં ઘી ગરમ કરી તેમાં સોજી ઉમેરી તેને શેકી લો. સોજી શેકાઈ જાય એટલે તેમાં દૂધ ઉમેરી તેને પણ કૂક કરી લો. હવે તેમાં પાકા કેળા, ખાંડ અને ઇલાયચી પાવડર ઉમેરી વઘાર્યામાં ઘી ગરમ કરી તેમાં કાજુના ફાળિયા, બદામના ટુકડા અને કિશમિશ ઉમેરી શેકી લો. શેકેલા મિશ્રણને શીરામાં ઉમેરી બરાબર મિક્સ કરી કેળાનો શીરો તૈયાર કરો. શીરાને એક બાઉલમાં લઈ સર્વિંગ ડિશમાં અનમોલ્ડ કરી બદામ અને કેળાની સ્લાઇસથી ગાર્નિશ કરી સર્વ કરો. તો તૈયાર છે ટેસ્ટી એવો કેળાનો શીરો. કેળાને હેપી ફ્રૂટ પણ કહેવાય છે, કારણ કે તેમાં છે ને ટ્રિપ્ટોફેન નામનું એક તત્વ રહેલું છે, જે આપણે ખાઈએ ને તો આપણો સ્ટ્રેસ છે એકદમ ઓછો થઈ જાય અને આપણને અંદરથી ખુશ રાખે છે. તો સેજલ બેન, કેળામાંથી હવે શું બનવાનું છે? કાચા કેળામાંથી આપણે બનાવવાનું છે ને? હા, નામ હું ભૂલી ગઈ. કાચા કેળા અને શિંગદાણાની ચાટ. પછી એમાં તમે 2-3 સામગ્રી ઉમેરો કે કાઢી નાખો. ઓકે, બરાબર. તો સરસ મજાની એક ચટણી લઈએ અને એમાંથી સરસ કોમ્બિનેશન વાળી એવી ચાટ લઈશું. રાઈટ, તો શરૂ કરીએ. 1 મીડિયમ સાઇઝનું ટામેટું લીધું છે અને એની પ્યોરી કરી છે. હવે થોડું પાણી ઉમેરશું. એની સાથે આમલીનો પલ્પ લીધો છે 2 ચમચી. આમલીને પલાળી અને થોડી મસળીને એમાંથી પલ્પ બનાવી દીધો. ઓકે, અને ટામેટું બી અત્યારે કાચું જ ક્રશ કરેલું છે. કાચું જ છે. ટેસ્ટ પ્રમાણે મીઠું. 1 ચમચી લાલ મરચું પાવડર. 1 ચમચી લસણની ચટણી લઈએ છે. અચ્છા. 1 મોટી ચમચી વરિયાળી પાવડર. અરે વાહ. હા, એનાથી પણ ટેસ્ટ બહુ જ સરસ આવે છે. ચપટી હિંગ લઈએ છે. હિંગ થોડી સ્ટ્રોંગ હોય તો ઓછી લેવી, એ પ્રમાણે લઈશું. હિંગ લઈએ ને હિંગથી પણ ચટણીનો ટેસ્ટ બહુ જ સરસ આવશે. હા, એકદમ અલગ જ કોમ્બિનેશન છે. હિંગ, વરિયાળી, લસણની ચટણી અને આમલીનો પલ. યસ, આ બધું કેવું લાગતું એ મારે ટેસ્ટ. ના, બહુ જ સરસ લાગે છે. કંઈક અલગ લાગશે. યસ. 1 મોટી ચમચી ટોમેટો કેચપ છે. અને 2 મોટી ચમચી ખાંડ. ગોળ લેવો હોય તો ગોળ પણ લઈ શકો. ઓકે, ગોળ કેટલો લેવાનો? એ પણ એટલો, 1 મોટો ટુકડો. અચ્છા, એ આપણે ગળપણ ચેક કરી લેવું, કેમ કે આમલીનો પલ્પ આપણે કેવો નાખ્યો છે કે ટામેટાની ખટાશ કેવી છે એ પ્રમાણે. બરાબર. હવે આ જે મિશ્રણ છે એને લગભગ 2-3 મિનિટ સુધી કૂક કરી લઈએ. આ ચટણી કેવી રહેશે? આમ ઘટ્ટ કે પાતળી? ઘટ્ટ રહેશે. બધી આપણે ચાટમાં જે સામગ્રી લઈશું ને એના ઉપર કોટિંગ થાય એ રીતે. અચ્છા, ઓકે. તો આને આપણે સાચવી શકીએ ખરા? હા, રહેશે ને. ઓકે. હા, ફ્રોઝન માં તમે રાખી શકો, એ 2-3 મહિના સુધી રહી શકે. ઓ વાવ, ઓકે. આમલી છે એટલે પ્રિઝર્વેટિવ નું કામ કરશે. બરાબર, ઓકે. ચટણી રેડી છે. હવે ચાટ બનાવવાની તૈયારી કરીએ. ઓકે. હવે કાચા કેળાને તળી લઈએ છે. મિતલ, કેળાને તળતા પહેલા હું હાથ થોડો તેલ વાળો કરું છું. અચ્છા, એવું કેમ?
તેલ લગાવવાથી હાથ જે કાળા પડે છે અને ચીકણા થઈ જાય છે એ ન થાય, તમે બહુ ઇઝીલી એને ધોઈ શકો. ઓકે રાઈટ. આ રીતે લાંબા જ કાપવાના છે ને, પછી એના ચોરસ પીસીસ જ કરીએ છે. ઓકે. કાચા કેળામાં પણ સ્ટાર્ચનું પ્રમાણ બહુ જ સરસ હોય, એટલે એ પણ આપણી હેલ્થ માટે બહુ જ સારા. એકદમ સાચી વાત, કેલ્શિયમ પણ એટલું છે. યસ. અને જો કેલરી હા રીતે જોવા જઈએ ને તો પાકા કેળા કરતા કાચા કેળા ખાવા સારા. એ તો એવું છે ને કે કેળું જેમ જેમ વધારે પાકે ને એમ એમાં શુગર નું પ્રમાણ વધતું જાય, એટલે કેલરીઝ વધતી જાય. બરાબર. હવે તળી લઈશું. યસ. મધ્યમ તાપે કરીએ છીએ એટલે સરસ ક્રિસ્પી થાય અને બદામી રંગના થાય. અત્યારે આપણે કાચા કેળા લીધા છે, એવી રીતે કાચા કેળા અને બટાકા બંને લેવા હોય તો ચાલે? હા લેવાય ને. અચ્છા, બીજું કોઈ કંદ લેવું છે તમારે તો પણ લઈ શકો. અચ્છા, મિક્સ કંદ ની ચાટ બનાવી છે તો સુરણ છે, પછી રતાળું છે, કેળા બટાકા બધું મિક્સ પણ કરો. બરાબર. અને આ જે ચટણી બનાવી એનો ઉપયોગ આપણે બીજી કોઈ ચાટમાં કરી શકીએ? હા થાય ને, કોઈ પણ ચાટમાં. અચ્છા ચાલે? ચાલે ચાલે. અરે વાહ, ભેળમાં પણ. હા, કેળા તળાઈ ગયા છે. સરસ ક્રિસ્પી થઈ ગયા છે. એવું કરી શકીએ કે આને વધારે પ્રમાણમાં આપણે બનાવી છે તો થોડા અડધા પડધા તળીને મૂકી દઈએ અને પછી ફરીથી ફ્રાય કરીએ તો પણ ચાલે. પણ મિત્તલ, આ કેળા આપણે આવી રીતે કર્યા ને તો એ લાંબો સમય ક્રિસ્પી રહેશે જ. રહેશે? હા, કડક રહેશે જ. તમે મીડિયમ તાપે કરો ને, આપણે કેળાની વેફર કે ચીવડો બનાવીએ છીએ બરાબર, તો કે રહેશે ને ક્રિસ્પી, એવી રીતે તમે તળેલા કેળા રાખી શકો. ઓકે. બટાકા નરમ પડી જશે, કેળા વધારે ક્રિસ્પી રહેશે. બરાબર. તો સેજલબેન, હવે ફાઇનલી ચાટ બનાવીએ. યસ. ઓકે. તળેલા કેળા લઈ લઈશું. યસ. એની સાથે જ લગભગ 2 મોટી ચમચી શેકેલા શિંગદાણા, કેપ્સિકમ 2 ચમચી, ડુંગળી સમારેલી 2 ચમચી, લીલી ડુંગળી 2 ચમચી, કોથમીર 2 ચમચી, બાફેલી મકાઈના દાણા 2 ચમચી, બધું જ મિક્સ કરી લઈશું. ઓકે. હવે બનાવેલી ચટણી લઈ લઈએ. લગભગ 4 ચમચી લીધી છે, પછી આપણા ટેસ્ટ પ્રમાણે. જો આ રીતે થોડી ઘટ રાખશો ને ચટણી, એટલે કોટિંગ સરસ થાય. ઉપર રોસ્ટેડ નૂડલ્સ લઈ લઈએ. એટલે એ કઈ રીતે બનાવ્યા છે? આ ઇન્સ્ટન્ટ નૂડલ્સ જે હોય ને એને ધીમા તાપે શેકી લેવાના, જેમ શિંગદાણા શેકીએ ને એવી રીતે. અચ્છા, મિક્સ કરી લઈશું. યસ. ચાટ ને સર્વ કરી લઈશું. કોઈ પણ મેનુમાં આ ચાટ બહુ જ સરસ લાગશે. હા, અને ચાટ એક એવી રેસિપી છે કે ઓલ ટાઈમ ફેવરિટ. ઘણી વખત કઈ બી ખાવાનો મૂડ પણ ના આવતો હોય ને, પણ આવું કંઈક ચટપટું મળી જાય ને તો મજા પડી જાય. અને ઘરે આપણે ભેળ બનાવવાનું પ્લાનિંગ કર્યું હોય એટલે વસ્તુ આપણે વધારે જ લાયા હોઈએ. બરાબર. તો એક ભેળ અને એ જોડે આવી એક ચાટ. યસ. ઉપર રોસ્ટેડ નૂડલ્સ લઈ લઈએ.
તો રેડી છે ખૂબ જ હેલ્ધી તેવા કેળામાંથી બનતી કાચા કેળા અને શેંગદાણાની ચટાકેદાર ચાટ. કાચા કેળા અને શીંગની ચાટ બનાવવા માટે જોઈશે ચટણી. બનાવવા માટે પીસેલા ટામેટા 1 નંગ, પાણી જરૂર મુજબ, આમલીનો પલ્પ 2 ચમચી, મીઠું સ્વાદ પ્રમાણે, લાલ મરચું 1 ચમચી, લસણની ચટણી 1 ચમચી, વરિયાળીનો ભૂક્કો 1 ચમચી, હિંગ ચપટી, કેચઅપ 1 મોટી ચમચી, ખાંડ 2 મોટી ચમચી. અન્ય સામગ્રીમાં જોઈશે કાચું કેળું 1 નંગ, તેલ તળવા માટે. ચાટ બનાવવા માટે જોઈશે શેકેલા શેંગદાણા 2 મોટી ચમચી, સમારેલા કેપ્સિકમ 2 ચમચી, સમારેલી ડુંગળી 2 ચમચી, સમારેલી લીલી ડુંગળી 2 ચમચી, સમારેલી કોથમીર 2 ચમચી, બાફેલા મકાઈના દાણા 2 ચમચી, બનાવેલી ચટણી 4-5 ચમચી, શેકેલા નૂડલ્સ 2 ચમચી. ગાર્નિશિંગ માટે જોઈશે શેકેલા નૂડલ્સ. કાચા કેળા અને શીંગની ચાટ બનાવવાની રીત. ચટણી બનાવવા માટે 1 સોસ પેનમાં પીસેલા ટામેટા, પાણી, આમલીનો પલ્પ, મીઠું, લાલ મરચું, લસણની ચટણી, વરિયાળી પાવડર, હિંગ, કેચઅપ અને ખાંડ ઉમેરી બરાબર કૂક કરી ચટણી તૈયાર કરો. હવે કાચા કેળાને સુધારી લઈ તેને ગરમ કરેલા તેલમાં ઉમેરી બદામી રંગના તળી લો. હવે ચાટ બનાવવા માટે 1 બાઉલમાં તળેલા કેળા, શેકેલા શીંગદાણા, કેપ્સિકમ, ડુંગળી, લીલી ડુંગળી, કોથમીર, મકાઈના દાણા અને બનાવેલી ચટણી ઉમેરી બરાબર મિક્સ કરી લો. છેલ્લે તેમાં શેકેલા નૂડલ્સ ઉમેરી મિક્સ કરી ચાટ તૈયાર કરો. ચાટને સર્વિંગ ગ્લાસમાં લઈ નૂડલ્સથી ગાર્નિશ કરી સર્વ કરો. તો તૈયાર છે ચટપટી કાચા કેળા અને શીંગની ચાટ. હવે મળવાનું છે વડોદરાથી અલ્પા શાહને. હેલો અલ્પા બેન, કેમ છે મિત્તલ? તું એકદમ મજામાં, તમે કેમ છો? બસ એકદમ ફાઇન. તો આજે શું લઈને આવ્યા છો? રાજ કચોરી. રાજ કચોરી, અચ્છા. અને ક્યાંની ફેમસ ડિશ છે આ? રાજસ્થાનનું સ્ટ્રીટ ફૂડ કહેવાય છે. ઓકે, તો તમને સ્ટ્રીટ ફૂડ ગમે છે? એટલે જ તો લઈને આવી છું આ વાનગી. ઓકે, બીજું શું શું ગમે છે તમને? મને ટ્રાવેલિંગ બહુ જ ગમે છે. ઓકે, એની સાથે સાથે કુકિંગ, રસોઈ શોના લીધે હવે મને બહુ જ ગમવા માંડ્યું છે. શું વાત છે. ઓકે, તો રસોઈ શોમાં જેટલી પણ નવી નવી રેસિપીઝ આવે છે એ બધી જ ટ્રાય કરવાની? બધી જ ટ્રાય કરું છું. શું? અને ઘરવાળાની પણ એક્સપેરિમેન્ટ બધા જ કરું છું. તેમનો રિસ્પોન્સ શું હોય છે? ના, મારો સન ઓલવેઝ બહુ પોઝિટિવ રિસ્પોન્સ આપે છે. અચ્છા, એટલે આઈ એમ હેપી. ઓકે, રાઈટ. તો આ રેસિપી પણ એની ચોઇસ છે? હા, વન ઓફ હિઝ ચોઇસ કહેવાય. ઓકે, બરાબર. તો શરૂ કરીએ આપણે રાજ કચોરી. ચોક્કસ. યસ, સૌથી પહેલા આપણે કણક બાંધીશું. હા, એક બોલમાં આપણે સૌથી પહેલા ઘઉંનો લોટ લઈશું. આપણે થોડું હેલ્ધી વર્ઝન કરી રહ્યા છીએ, એટલે આપણે એની અંદર ઘઉંનો લોટ એડ કરીએ છીએ. એની સાથે અડધો બોલ જેટલું છે, અડધો બોલ જેટલું આપણે રવો પણ યુઝ કરી રહ્યા છીએ. ઓકે, અને એની સાથે અડધો બોલ જેટલું વેંદો યુઝ કરી રહ્યા છીએ. અચ્છા, ત્રણેય લોટનું પ્રમાણ સરખું? સરખું. ઓકે, એના લીધે એ થોડી ખસ્તા થશે. અને હવે આપણે એમાં ઘીનું મોણ એડ કરીશું. ઘીનું મોણ થોડુંક આગળ પડતું હોય છે આમાં, એટલે આશરે આપણે 1/2 ચમચી જેટલું એડ કરીશું. એકવાર આપણે જોઈ લઈશું, ચેક કરીશું, પછી જેવું લાગશે તો આપણે કદાચ વધારે જરૂર પડે તો કરીશું એડ. ઓકે, બીજું અંદર થોડુંક આપણે 1/4 સ્પૂન જેટલું આપણે બેકિંગ પાવડર એડ કરીએ છીએ, જેના લીધે એ સ્ટીફ કડક રહેશે. કડક તો રહેશે, સાથે સાથે થોડી સોફ્ટ પણ થશે, એટલે આવામાં ચવડ નહીં લાગે. ઓકે, રાઈટ. જરાક મીઠું એડ કરીશું. હા, પાણી વડે કણક બાંધી લઈએ. ઓકે, હું એમાં થોડુંક એને ટચ આપવા માટે લાલ મરચું જરાક જ, ઓકે, અને હળદર નાખું છું, જેથી એ મસાલા પૂરી જેવી લાગશે. તો જો બચી જશે ને તો પણ છોકરાઓને બીજે દિવસે નાસ્તામાં મસાલા પૂરી તરીકે આપી દઈશું. રાઈટ. હવે આપણે કણક બાંધી લઈશું. કણક આપણે અત્યારે શરૂઆતમાં થોડી કઠણ બાંધીશું, પછી જો એવું લાગશે તો થોડુંક પાણી લઈ અને આપણે એને ઢીલું કરી દઈશું, કારણ કે એને આપણે હજુ 10-15 મિનિટ્સ એને રેસ્ટ આપવાનો છે. બરાબર છે.
અને રવો પણ નાખ્યો છે ને એટલે એ પણ પલળી જાય. હા, એ પણ પલળી જશે અને એ થોડુંક મોઇશ્ચર એનું એબ્ઝોર્બ કરી લેશે. એટલે આપણે જોઈ લઈશું, પછી લાગશે તો થોડોક એને એડ કરી દઈશું પાણી અને થોડો ઢીલો કરી લઈશું. બરાબર છે. તો તમારા ઘરમાં શું શું પસંદ છે બધાને ખાવું? કઈ પણ હેલ્ધી. હેલ્ધી? હસબન્ડ બહુ હેલ્થ કોન્શિયસ છે. અચ્છા, એટલે બને છે બધું જ, પણ એની અંદર હું કોઈ પણ હેલ્થ ટ્વિસ્ટ કરવો પડે છે, તેલ ઘી બધું ઓછું કરી દેવું પડે છે. કણક બંધાઈ ગઈ છે હવે, એટલે હવે આપણે એને 10-15 મિનિટનો રેસ્ટ આપીશું. કણકને હવે રેસ્ટ અપાઈ ગયો છે મિત્તલ, એટલે હવે આપણે એને પૂરીઓ વણી લઈએ. ઓકે. એ પહેલા થોડીક વાર લોટને મસળી લેવાનો, જેનાથી સરસ આપણી પૂરીઓ ક્રિસ્પી થશે. મિત્તલ, હું થોડી મોટી લઉં છું પૂરી, એનાથી સ્ટફિંગ અંદર વધારે ભરી શકાય અને રાજકચોરીમાં સ્ટફિંગ જ મેઈન હોય છે. યસ, અને એમ પણ તમે રાજસ્થાન બાજુ જ્યારે ફરવા જાવ તો આટલી મોટી રાજકચોરી હોય જ પાસે છે, એટલે આ એ જ રીતે મોટા લુવાની કરવાની હોય છે. આપણી નોર્મલ કચોરી કહીએ ને તો કચોરીનો આપણો કોન્સેપ્ટ એવો હોય છે કે કચોરી એટલે પૂરીની અંદર સ્ટફિંગ કરીને ફ્રાય કરીએ. બરાબર. રાજ કચોરીનું ઉલટું છે, પહેલા પૂરી કરીએ અને પછી સ્ટફિંગ કરીએ. રાઈટ. હવે હું આને વણી લઉં છું. જરૂર પડે તો અટામણ લેવાનું. આપણી પાસે ઘઉંનો લોટ આપણે રાખ્યો છે તો હું એમાં થોડુંક અટામણ માટે લઈ રહી છું, કદાચ જરૂર ના પડે તો નહીં લેવાનું. મિત્તલ, સાથે સાથે આપણે તેલ પણ ગરમ કરવા મૂકી જ દીધું છે. જ્યારે આપણે પૂરી તળીશું, જ્યારે પૂરી અંદર મૂકીએ એ વખતે આપણે તેલ ગરમ એકદમ હોવું જોઈએ, એકદમ હોટ ઓઇલ કહીએ એવું, અને પછી આપણે એનો તાપ મધ્યમ કરી દઈશું જેથી બરાબર ચડી જાય. કારણ કે આ પૂરી થોડી જાડી હોય છે તો એને ચડવા દેવી પડશે, એટલે એકદમ ફાસ્ટ તાપે નહીં કરી શકાય. બરાબર. પૂરી વણાઈ ગઈ છે, હવે આપણે એને તરી લઈશું. હા, મિત્તલ, એને આવી રીતે જરા દબાવીશું ને તો ફૂલી જશે આખી પૂરી, અને ઉપર ધીરે ધીરે આવી રીતે તેલ પણ પોર કરતા જવાનું, તો એનાથી આ લેવર પણ એનું ક્રિસ્પી થતું જશે. બરાબર છે. અને કેવી તળવાની છે એને? આપણે થોડી કડક કરીશું, એટલે અંદર સ્ટફિંગ બધું હોલ્ડ થઈ શકે અને ઢીલી ના પડી જાય. હા, બરાબર. અને અંદર રવો છે એટલે થોડી કડક જ રહેશે. કોઈ પણ પૂરી નોર્મલી બનાવીએ ને તો એને શું કરતા હોઈએ છે, તરત ડબ્બામાં ભરી લઈએ. જ્યારે રાજ કચોરીને ઓલવેઝ ખુલ્લી રહેવા દેવાની રાખની ઉપર, એટલે એની અંદર સ્ટીમ ઉપર નીચે થઈ શકે તો નીચેથી સોગી નહીં થઈ જાય. બરાબર છે. જો હવે બંને બાજુથી ગુલાબી થઈ ગઈ છે, એટલે હવે આપણે એને કાઢી લઈશું. ઓકે. હવે આપણે એને ઠંડી થવા દેવી પડશે અને પછી આપણે એમાં સ્ટફિંગ કરીશું. ઓકે. હવે કચોરી ઠંડી થઈ ગઈ છે મિત્તલ, હવે આપણે સ્ટફિંગની તૈયારી કરી લઈએ. સૌથી પહેલા આપણે કચોરીમાં હોલ કરીશું. જો મિત્તલ, કેટલી ક્રિસ્પી થઈ ગઈ છે ને. ઓકે. હવે આપણે સૌથી પહેલા ચણા લઈશું. રાજસ્થાની કચોરીમાં એ લોકો વધારે યુઝ કરતા હોય છે કાબુલી ચણા, પણ આપણે અહીંયા આપણે લોકો નોર્મલી ઘરમાં અત્યારે લોકડાઉન એ બધામાં આ ચણા અવેલેબલ જ હોય, એટલા માટે મેં આ ચણા યુઝ કર્યા છે. અને ચણા મેં મીઠું નાખીને બાફેલા છે. ઓકે. 2 ચમચી જેટલા આપણે ચણા નાખ્યા છે બાફેલા, 2 ચમચી જેટલા બાફેલા મગ મીઠું નાખીને બાફેલા છે એ અંદર ઉમેરીશું. યસ. બાફેલા ઝીણા સમારેલા બટાકા ઉમેરીશું. ઓકે. એ પણ 2 ચમચી જેટલા ઉમેરીશું. 2 ચમચી ઝીણા સમારેલા ટામેટા ઉમેરીશું. ઓકે. 2 ચમચી ડુંગળી. ચટણી ઉમેરીશું. આ ખજૂરની આપણે ઘરે ચટણી બનાવતા હોઈએ છે એ ચટણી છે. ઓકે. એ આપણે ઉમેરીશું. એ જેટલું જેને જે રીતનું ગમતું હોય એમ આપણે ઉમેરી શકીએ છીએ. તીખી ચટણીમાં પણ એ જ રીતે મનગમતા પ્રમાણે ઉમેરી શકાય છે. થોડીક સેવ ભભરાવીશું. યસ. હવે આપણે દહીં ઉમેરીશું. ઓકે. દહીં છે એમાં આપણી દળેલી ખાંડ ઉમેરી છે, થોડું મીઠું અને થોડુંક જીરું. અચ્છા. હવે ફરી ગાર્નિશ માટે આપણે થોડુંક એની ઉપર ચટણી. ઓકે.
એક ડ્રોપ જેટલી ચટણી, તીખી ચટણી થોડી મૂકીશું. ઓકે. થોડીક સેવ ભભરાવીશું ઉપરથી અને દાડમ. યસ. હવે આપણે રાજકચોરી સર્વ કરીએ મિત્ર. યસ. ચટપટી ચાટવાળી રાજકચોરી તૈયાર છે. યસ. રાજ કચોરી બનાવવા માટે જોઈશે કણક બાંધવા માટે ઘઉંનો લોટ અડધો કપ, રવો અડધો કપ, મેંદો અડધો કપ, ઘી 1/2 ચમચી, બેકિંગ પાવડર 5 ચમચી, મીઠું સ્વાદ પ્રમાણે, લાલ મરચું 1/2 ચમચી, હળદર 1/2 ચમચી, પાણી જરૂર મુજબ. પૂરણ માટે જોઈશે બાફેલા ચણા 2 ચમચી, બાફેલા મગ 2 ચમચી, બાફીને સમારેલા બટાકા 2 ચમચી, સમારેલા ટામેટા 2 ચમચી, સમારેલી ડુંગળી 2 ચમચી, ગળી ચટણી જરૂર મુજબ, તીખી ચટણી જરૂર મુજબ, સેવ 2-3 ચમચી, ખાંડ અને મીઠું નાખેલું દહીં 1-2 ચમચી, દાડમ જરૂર મુજબ. અન્ય સામગ્રીમાં જોઈશે તેલ તળવા માટે. રાજ કચોરી બનાવવાની રીત. કણક બાંધવા માટે એક બાઉલમાં ઘઉંનો લોટ, રવો, મેંદો, ઘી, બેકિંગ પાવડર, મીઠું, લાલ મરચું અને હળદર ઉમેરી બરાબર મિક્સ કરી પાણી ઉમેરી કણક તૈયાર કરો. કણકને 10-15 મિનિટ માટે રહેવા દો. હવે કણકને કેળવી લઈ મોટો લૂવો લઈ તેની મોટી કચોરી વણી લો. કચોરીને ગરમ તેલમાં બદામી રંગની તળી લો. હવે કચોરી તળાઈ જાય એટલે વચ્ચે કાણું કરી તેમાં બાફેલા ચણા, મગ, બટાકા, ટામેટા, ડુંગળી, ગળી ચટણી, તીખી ચટણી, સેવ, દહીં, ફરીથી ગળી ચટણી, તીખી ચટણી, સેવ અને દાડમ ઉમેરી સર્વિંગ પ્લેટમાં લઈ સર્વ કરો. તો તૈયાર છે રાજ કચોરી. કેમ છો તમે? બસ સરસ મિતલ, તમે કેમ છો? એકદમ મજામાં. આજે શું લઈને આવ્યા છો? હેલ્ધી ખાવું હોય તો છોકરાઓને કે ઘરના બધાને હવે તો પિઝા બહુ પસંદ હોય છે, તો બેઝ આપણે જો હેલ્ધી બનાવીએ અને બાકી તો બધું આપણે જે લેતા હોઈએ છે તે વેજીટેબલ્સ જે હોય છે, એટલે રાગી બેઝ્ડ પિઝા બનાવવાનું આજે રેસીપી લઈને આવી છું. અરે વાહ, રાગી બેઝ્ડ પિઝા. હા, ઘઉંના લોટ સાથે થોડોક રાગીનો મિક્સ કરીએ. અચ્છા, તો તમારા ઘરમાં બધાને પસંદ છે? ટ્રાયલમાં જ્યારે મેં કર્યું ત્યારે જોઈને, કારણ કે રાગી કલરમાં એવું છે કે જોઈને તમને ના ગમે, પણ ખાધા પછી તો કઈ બહુ ફેર નથી લાગ્યો. બરાબર. અને જે બેઝમાં મોટે ભાગે મોણ વધારે હોય છે, આમાં આપણે લગભગ રોટલીમાં જેટલું નાખીએ એટલા મોણથી બનતું હોય, એટલે એને હેલ્ધી કહીએ છે. ઓકે, રાઈટ. તો શરૂ કરીએ. શ્યોર. ઓકે. લગભગ 6-1 ચમચી જેટલો ઘઉંનો લોટ લઈએ. ઓકે. રાગીનો એમાં 1.5 ચમચી જેટલો ઉમેરીશું. ઓકે. બહુ થોડું મોણ જે આપણે રોટલીમાં લગભગ લેતા હોઈએ છીએ. હા, લગભગ 1/2 ચમચ. યસ. મીઠું તો જોઈએ જ સ્વાદ પ્રમાણે. અને લોટ કેવો બાંધવાનો છે એનો? રેગ્યુલર આપણે જે ઘઉંની રોટલીનો બાંધતા હોઈએ છે એવો જ બાંધવાનો છે. ઓકે, એવો ઢીલો જ? ઢીલો જ, હા. તમે શું કરો છો? આમ તો મારે સંગીત વ્યવસાય, હું સંગીત અને હોસ્પિટલ મેનેજમેન્ટ, મારા હસબન્ડની હોસ્પિટલ છે આઈ, તો બંને કામ કરતી હોઉં છું. ઓકે. પણ લોકડાઉનમાં મને ઘણો સમય મળ્યો જેમાં જુદી વસ્તુઓ મેં ટ્રાય કરી છે. લોટ કેળવાઈ ગયો છે, હવે આપણે એની રોટલી વણીને ચડવી લઈશું. બરાબર. આ એટલી ઘઉંની રોટલી જેટલી આપણે સરળતાથી વણી શકીએ એવી કદાચ ના પણ વણી શકીએ. હા, કારણ કે રાખી છે. હા, પણ બેઝ તરીકે આપણે આને વાપરવી છે, એટલે થોડુંક વધારે અને જાડી રોટલી રાખીએ તો વાંધો નથી આવતો. બરાબર છે. રોટલી હવે રેડી છે, આપણે એને શેકી લઈએ જે રીતે આપણી ઘઉંના લોટની રોટલીને શેકતા હોઈએ છે એવી જ રીતે. ઓકે. સેજ ફૂલવીને પણ ચડવી શકાય અને એમને પણ તવા પર કરવી હોય તો, બહુ ફૂલશે નહીં કારણ કે આ રોટલી રાગીની હોય એટલે તમને લગભગ રોટલા જેવું ટેક્સચર મળે બાજરીના. બરાબર.
બહુ ઓછા મોણ સાથે આપણે બનાવ્યું છે. આની ઉપર તમે બની ગયા પછી બટર પણ લઈ શકો, ઘી પણ લઈ શકો. રોટલી તૈયાર છે. તૈયાર રોટલી પર હવે આપણે બટર લગાવીએ છે. આમ ઘી લગાવીએ તો પણ ચાલે, એટલે ઘરમાં જે વસ્તુ અવેલેબલ હોય એનાથી તમે એ વસ્તુ કરી શકો છો. બરાબર. હવે આ જે તૈયાર રોટલી છે એને માઇક્રોવેવમાં આપણે 30-30 સેકન્ડ જરૂર મુજબ શેકી લઈશું. કોઈ પણ સાધન ના હોય અને આ જો ચોખ્ખું હોય તો આપણે એને એમને એમ પણ મૂકી શકીએ છીએ. રોટલી હવે તૈયાર છે. હા, હવે આપણે પિઝા સોસ બનાવી લઈએ. યસ. સૌથી પહેલા થોડુંક ઓલિવ ઓઇલ ઉમેરીએ. ઓકે. એમાં ઝીણું સમારેલું પહેલા લસણ, ગરમ તેલમાં 6-8 કળી સમારેલું લસણ આપણે નાખીએ છીએ. તેજ ગોલ્ડન બ્રાઉન શેકાઈ જાય પછી આપણે એમાં થોડા સમારેલા કાંદા પણ ઉમેરતા હોઈએ છીએ, લગભગ 4-1 ચમચી જેટલા. ઓકે. લગભગ 2-3 મિનિટ જેટલું એને સાતવતા હોય. બરાબર. પાર બોઇલ કરેલા ટામેટાની આપણે પ્યોરી બનાવેલી છે. ઓકે. એ એમાં આ સંતરાઈ જાય પછી ઉમેરવાની હોય છે. બરાબર. કેટલી છે? લગભગ 1/4 કપ જેટલી આપણે લીધી છે. યસ. 4-1 મિનિટ ખદખદવા દઈશું. હા. પછી તેમાં 1/2 ચમચી જેટલું ઓરેગાનો, લગભગ 1/2 ચમચી પણ છતાં પણ સ્વાદ અનુસાર ચીલી ફ્લેક્સ. ઓકે. મીઠું અને લાલ મરચું પણ 1/2 ચમચી જેટલું. ઓકે. ફરી એને 1-2 મિનિટ જેટલું થવા દેશે. ઓકે. પાણીનો ભાગ લગભગ બળી જાય ત્યાં સુધી. મિતલ, તમે જોઈ શકો છો લગભગ પાણી બળવા આવ્યું છે. એમાં આપણે કેચઅપ 3-4 ચમચી ઉમેરવાનું છે. ફરી એને સહેજ 1/2 મિનિટ જેવું મિક્સ કરી અને બંધ કરી દઈએ છે. ઓકે. સરસ ઘટ્ટ થઈ ગયો છે. બહુ ઝડપથી બની જતું હોય છે. બે ભાગમાં જો કરવામાં આવે કે રોટલીને શેકીને સવારે તૈયાર કરીએ તો છોકરાઓ જમવા જો બેઠા હોય તો બહુ જલ્દીથી આપણે એને સર્વ કરી શકીએ છીએ. બરાબર છે. તો તમારા ઘરમાં બધાને આવી રીતે ચટપટી વાનગીઓ પસંદ છે કે ગુજરાતી વાનગીઓ કે બીજી પંજાબી? ના, ઇટાલિયન મેક્સિકન વધારે પસંદ છે. અચ્છા. ઓકે. પિઝા સોસ હવે રેડી છે. તો હવે પિઝા એસેમ્બલ કરીએ? ચોક્કસ. ઓકે. મોટે ભાગે ઓવનમાં લોકો કરતા હોય છે, પણ આમાં ઓવનની જરૂર નથી અને આપણે અહીંયા ફ્રાયપાનમાં જેનું લીડ હોય એવા કોઈ વાસણમાં આપણે કરી શકીએ છે. રાઈટ. થોડુંક ઓલિવ ઓઇલ ઉમેરી એને ગ્રીસ કરી દઈએ. ઓકે. પિઝા બેઝને મૂકી એની ઉપર આપણે સોસ પાથરી દઈએ. બરાબર. ટોપિંગ્સમાં આપણે જે યુઝ્યુઅલ લેતા હોય છે એ બધી જ વસ્તુ લઈ શકીએ. રાઈટ. લાલ, પીળા અને લીલા કેપ્સિકમ લીધા છે. હા. ઝીણા સમારેલા કાંદા, મકાઈના દાણા, ઓલિવ્સ. ઓકે. અને બધાનું પ્રમાણ આપણે આપણી રીતે સેટ કરી શકીએ. એક્ઝેક્ટલી. હા. જે વસ્તુ ઘણા લોકોને પસંદ ના હોય, તીખી લાગતી હોય, જેમ કે આ હેલપીનસ છે, તો એ આપણે એને અવોઇડ કરી શકીએ. હા. પનીર પણ ઉમેરી શકાય આમાં. યસ. એ બી બહુ સરસ લાગે. ચીલી ફ્લેક્સ ઓલરેડી નાખેલા છે આપણે પિઝા સોસમાં, તે છતાં થોડું ઓરેગાનો, છીણેલું ચીઝ, એ પણ જેને જેટલું અનુકૂળ આવે તેટલું. ફ્રેશ બેઝિલ ચોપ કરેલા છે. આ પણ ઓપ્શનલ છે, તમને અનુકૂળ હોય ફાવે ઘરમાં હોય. હવે લીડ મૂકીને એને લગભગ 3-1 મિનિટમાં જ થઈ જતો હોય છે પિઝા. એમાં ચીઝને મેલ્ટ કરવાની જરૂર નથી, કારણ કે બેઝ ઓલરેડી રેડી છે. જો વધારે એને ગરમ કરીશું તો એ નીચેથી બળી જાય કદાચ. બરાબર છે. રાઈટ.
પીઝા તૈયાર છે, એને સર્વ કરી લઈએ પ્લેટમાં. યસ. તૈયાર છે રાગી બેઝ્ડ પીઝા. યસ. હેલ્ધી વર્ઝન ઓફ પીઝા. યસ. રાગી પીઝા બનાવવા માટે જોઈશે રાગીની રોટલી, બનાવવા માટે જોઈશે રાગીનો લોટ 1.5 ચમચી, ઘઉંનો લોટ 6 ચમચી, તેલ 1 ચમચી, મીઠું સ્વાદ પ્રમાણે, પાણી જરૂર મુજબ. પીઝા સોસ બનાવવા માટે જોઈશે ઓલિવ ઓઇલ 1-2 ચમચી, ઝીણું સમારેલું લસણ 6-8 કળી, સમારેલી ડુંગળી 4 ચમચી, ટમેટો પ્યોરી 1/4 કપ, ઓરેગાનો 1/2 ચમચી, ચીલી ફ્લેક્સ 1/2 ચમચી, મીઠું સ્વાદ પ્રમાણે, લાલ મરચું 1/2 ચમચી, ટમેટો કેચપ 3-4 ચમચી. અન્ય સામગ્રીમાં જોઈશે ઓલિવ ઓઇલ, સમારેલા લાલ, લીલા અને પીળા કેપ્સિકમ, બાફેલા મકાઈના દાણા, ઓલિવ્સ, હેલાપીનોસ, ચીલી ફ્લેક્સ, ઓરેગાનો, છીણેલું ચીઝ, બટર અને સમારેલા બેઝલ. રાગી પીઝા બનાવવાની રીત. રાગીની રોટલી બનાવવા માટે એક બાઉલમાં ઘઉંનો લોટ, રાગીનો લોટ, તેલ અને મીઠું ઉમેરી બરાબર મિક્સ કરી દો. હવે તેમાં પાણી ઉમેરી કણક તૈયાર કરો. હવે કણકને કેળવી લઈ તેમાંથી લુઆ કરી લો. હવે આ લુઆમાંથી ઘઉંના લોટનું અટામણ લઈ રોટલી વણી લો. રોટલીને તવા ઉપર શેકી લો. હવે રોટલી ઉપર બટર લગાવી તેને માઇક્રોવેવમાં 30-30 સેકન્ડ માટે 2 વાર મૂકી કડક કરી લો. હવે પીઝા સોસ બનાવવા માટે એક પેનમાં ઓલિવ ઓઇલ, ઝીણું સમારેલું લસણ અને ડુંગળી ઉમેરી સાંતળી લો. હવે તેમાં ટમેટો પ્યોરી, ઓરેગાનો, ચીલી ફ્લેક્સ, મીઠું, લાલ મરચું અને કેચપ ઉમેરી બરાબર મિક્સ કરી પીઝા સોસ તૈયાર કરી લો. હવે પીઝા એસેમ્બલ કરવા માટે એક પેનમાં ઓલિવ ઓઇલ લઈ તેના પર બનાવેલો બેઝ મૂકી સોસ પાથરી લાલ, લીલા, પીળા કેપ્સિકમ, ડુંગળી, મકાઈના દાણા, ઓલિવ્સ, હેલાપીનોસ, ચીલી ફ્લેક્સ, ઓરેગાનો, છીણેલું ચીઝ અને બેઝલ ઉમેરી તેને 3-4 મિનિટ માટે ઢાંકણ ઢાંકી કૂક કરી લો. પીઝા કૂક થઈ જાય એટલે સર્વિંગ ડિશમાં લઈ સર્વ કરો. તો તૈયાર છે હેલ્ધી એવા રાગી પીઝા. પાકા કેળા અને મધ આ બંનેનો હેર પેક તમે લગાવશો ને તો તમારા વાળને બહુ જ સરસ પોષણ મળશે. અને હા, તમે હંમેશા અમને પૂછતા હો છો ને કે આ રસોડે અમે કઈ રીતે આવીએ, તો આ જ રીતે તમારી રેસીપી તમારા નામ અને ફોન નંબર સાથે અમને લખી મોકલાવો ને આ સરનામે. રસોઈ શો કલર્સ ગુજરાતી, 2 માળ, સંભાવ હાઉસ, 24 બંગલો રોડ, બોડકદેવ, અમદાવાદ 3-8-0-0-1-5. અમારું ઈમેલ આઈડી છે રસોઈ શો@thereatcolorsgujarati.com.